નમસ્કાર દર્શક મિત્રો, બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, બુધવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં લેવાલી જોવા મળી. સેન્સેક્સમાં 135 અને નિફ્ટીમાં 11,850નું લેવલ જોવા મળ્યું. અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડ વોરની ચિંતાઓ ઘટતા બજારમાં તેજી જોવા મળી છે. જ્યારે પાવર ફાર્મા સેક્ટરના શેરોમાં પણ મજબૂત કારોબાર જોવા મળ્યો. હેવીવેઇટની સાથે મિડકેપ અને સ્મોલ કેપના શેર્સમાં પણ સારી એવી ખરીદારી નોંધાઈ. તો મિડકેપ ઇન્ડેક્સમાં 0.80% અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.5% ઉછાળો જોવા મળ્યો. બુધવારના ટ્રેડિંગ સેશનમાં આઈટી અને એફએમસીજી સિવાયના નિફ્ટીના તમામ સેક્ટર ઇન્ડેક્સનું ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ થયું. નિફ્ટીના ઓટો ઇન્ડેક્સમાં 0.07%, ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાં 0.84%, મીડિયા ઇન્ડેક્સમાં 0.5%, મેટલમાં 2.73% અને ફાર્મા ઇન્ડેક્સમાં 1.75%ની તેજી રહી. વાત કરીએ સેન્સેક્સની, 157.14 અંકના સુધારા સાથે 39,592.08 અંકે બંધ જોવા મળ્યો. તો નિફ્ટી પણ 51 અંકના સુધારા સાથે 11,847.50 બંધ જોવા મળી. વાત કરીએ હીરો શેર્સની, વેદાંતામાં 7.50 રૂપિયાના સુધારા સાથે 177.85 રૂપિયાનો બંધ જોવા મળ્યો. પાવર ગ્રીડ કોર્પમાં 8.05 રૂપિયાના સુધારા સાથે 209.65 રૂપિયાનો બંધ દેખાયો. જેએસડબલ્યુ સ્ટીલમાં 10.10 રૂપિયાના સુધારા સાથે 277.15 રૂપિયાનો બંધ જોવા મળ્યો. તો સન ફાર્મામાં પણ 13.70 રૂપિયાના સુધારા સાથે 399.45 રૂપિયાનો બંધ જોવા મળ્યો. વાત કરીએ ઝીરો શેર્સની, બ્રિટાનિયામાં 74.80 રૂપિયાના ઘટાડા સાથે 2,732.90 રૂપિયાનો બંધ જોવા મળ્યો. તો ઇન્ડિયા બુલ્સ હાઉસિંગમાં 9.30 રૂપિયાના ઘટાડા સાથે 612.25 રૂપિયાનો બંધ દેખાયો. ઇન્ફોસિસમાં 8.90 રૂપિયાના ઘટાડા સાથે 739.20 રૂપિયાનો બંધ જોવા મળ્યો. તો ઇન્ડસઇન્ડ બેંકમાં 14.80 રૂપિયાના ઘટાડા સાથે 1,434.80 રૂપિયાનો બંધ દેખાયો. તો દર્શક મિત્રો, માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, સ્વાગત છે આપનું. રવિભાઈ, માર્કેટમાં લેવાલી જોવા મળી, શું કહેશો માર્કેટની આવી મુવમેન્ટ વિશે? ડેફિનેટલી આજે જે માર્કેટે શરૂઆત કરી એક નકારાત્મક સંકેતો સાથે આજે શરૂઆત કરી હતી. કારણ કે ગઈકાલે રાત્રે જે ફેડરલ રિઝર્વના ચેરમેનનું સ્પીચ આવી હતી એમાં એમણે જણાવ્યું હતું કે જે પોલિટિકલ ઇન્ટરવેન્શન્સ જે ફેડરલ રિઝર્વને આવી રહ્યો છે એના વિપરીત એ ડિસિઝન લઈ શકે છે અને પોતા સ્વતંત્ર છે કોઈ પણ ડિસિઝન લેવા. ત્યારબાદ અત્યાર સુધી જે એક્સપેક્ટેશન હતી કે ફેડરલ રિઝર્વ રેટ કટ કરશે જુલાઈમાં, આ એક્સપેક્ટેશન નબળી પડી અને માર્કેટે એને નકારાત્મક લીધું. યુએસના માર્કેટ તથા એસએનપીએસ પણ નકારાત્મક સંકેતો સાથે આજે સવારમાં ખુલ્યા, પરંતુ આજે જે બપોરે માર્કેટ બંધ થતાં પહેલાં જે ડિસિઝન આવ્યું અને જે યુએસ તરફથી કમેન્ટ આવ્યું કે ચાઇના સાથે જે ટ્રેડ ડીલ છે એ 90% ડીલ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને ત્યારબાદ માર્કેટે એક સારું એવું શોર્ટ કવરિંગ લીધું. આવતીકાલે માર્કેટની મંથલી એક્સપાયરી છે તો એ પહેલાં જે પણ સ્ટોક્સ છે જ્યાં એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળ્યું હતું નકારાત્મક વૈશ્વિક સંકેતોને હિસાબે એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળ્યું ત્યાં એક રિકવરી સારી હતી. મેટલ સ્ટોક્સમાં પર્ટિક્યુલર અને પીએસયુ બેન્કોમાં એક સારી લેવલીનો માહોલ હતો. કાલની આ પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે કાલે પણ થોડી વોલેટિલિટી જળવાઈ રહેશે, પરંતુ માર્કેટના સેન્ટિમેન્ટ્સ છે ક્લિયરલી યુએસ અને ચાઇનાની ટ્રેડ ટોક છે એ જે આ વીકેન્ડમાં ટ્રેડ ટોક થવાની છે એના ઉપર એક સારું એવું અત્યારે પોઝિટિવ મોમેન્ટમ લઈ અને માર્કેટ કાલે પણ સેન્ટિમેન્ટ પોઝિટિવ રાખી શકે છે. બિલકુલ. તો કાર્યક્રમને આગળ વધારી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે, સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં આપણે અંદાજે ટાઈમ વાઇઝ કેટલી રાહ જોવી પડશે અને માર્ચ 2020માં તમારી નિફ્ટી ક્યાં સુધી જઈશે? ઓકે, પર્ટિક્યુલરલી મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો હજી એવું લાગી રહ્યું છે કે જે રીતે અત્યારે ફિઝિકલ સેટલમેન્ટમાં શેર જઈ રહ્યા છે, જે રીતે
34 સ્ટોક ને એફએનડો ની જે પર પોઝિશન છે એમાંથી બહાર કરવામાં આવ્યા અને અત્યારે ઓક્ટોબર સુધી જે પણ બોટમ 50 સ્ટોક્સ હશે એને અત્યારે એફએનડો માં કમ્પલસરી ફિઝિકલ સેટલમેન્ટ માં આ બધા સ્ટોક જશે. તો સેબી ના જે ટ્રાઇટ ફ્રેમવર્ક છે, જે રેગ્યુલેટરી સ્ટ્રક્ચર અત્યારે ચેન્જ થઈ રહ્યું છે, અંતર્ગત એવું લાગી રહ્યું છે કે આ ક્વાર્ટર પૂરું થાય અને નેક્સ્ટ ક્વાર્ટર સુધી કદાચ હજી પણ મિડકેપ અને સ્મોલ કેપ શેરો છે થોડું અંડર પરફોર્મન્સ બતાવી શકે છે, પરંતુ 2020નું જે વર્ષ છે ક્લિયરલી મિડકેપ અને સ્મોલ કેપનું રહી શકે છે. અત્યારે એની રેલીની શરૂઆત કદાચ આ 2 મહિનામાં થઈ જશે. બજેટ આવવાનું છે, બજેટ પછી માર્કેટની નિશ્ચિતતાઓ પણ અત્યારે નક્કી થઈ જશે. તો મેજરલી મિડકેપ અને સ્મોલ કેપનું પરફોર્મન્સ આવતા થોડી વાર લાગશે, પરંતુ હવે જે નવો પોર્ટફોલિયો પ્રિપેર કરવાનો રહેશે કે હવે જે માર્કેટમાં ફોકસ કરવાનું રહેશે એ મિડકેપ અને સારી ક્વોલિટીના મિડકેપ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ નિફ્ટીની વાત કરીએ તો મને લાગી રહ્યું છે કે નિફ્ટી આવતા મીન્સ કે FY20 સુધી અત્યારે જે ટાર્ગેટ બની રહ્યા છે એ 13,800 થી 14,000 સુધીના ટાર્ગેટ બની રહ્યા છે. હજી પણ રૂપ તેજીનો છે, હાલાકી ઇમિડિયેટલી બજેટ પછી થોડું માર્કેટ વોલેટાઇલ થશે કારણ કે અર્નિંગ સિઝન સ્ટાર્ટ થઈ જશે, પરંતુ ઓલ ઓવર જે રીતે અત્યારે સેન્ટિમેન્ટ બની રહ્યા છે અંતર્ગત જોઈએ તો અત્યારે તમારે એટલીસ્ટ 13,800 થી 14,000 નો ઇનિશિયલ નિફ્ટીનો ટાર્ગેટ પકડીને ચાલવું જોઈએ. બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે છે, તેમનો પણ સવાલ જાણીએ. રિદ્ધિબેન, સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારી પાસે જેક્વેપરના 123 ના 300 શેર છે, તો એમાં મારે શું કરવું જોઈએ અને આપની દ્રષ્ટિએ બીજા કોઈ સારી કઈ સ્ક્રીપ હોઈ શકે જેમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? તમારા શેરનું નામ ફરીથી જણાવશો. જેક્વેપર. ઓકે. ડેફિનેટલી આ સ્ટોક સારી ક્વોલિટીનો સ્ટોક છે, પરંતુ જે હાયર લેવલથી થોડું કરેક્ટિવ મૂવ જોવા મળ્યું છે, પરંતુ આમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખવું જોઈએ. માર્કેટમાં જેવું મિડકેપનો ટાઈમ આવશે, જેવું આ અનિશ્ચિતતાઓ દૂર થશે અને બજેટ પછી આ સેક્ટર સારું રેલી કરી શકે છે. ઇન્ડિયામાં જોઈએ તો તમામ એક પછી એક સ્ટેટ પ્લાસ્ટિક બેન લગાવી રહ્યા છે, એનો ડિરેક્ટ બેનિફિટ આ સેક્ટરને મળવાનો છે અને આગળ જતા આ સ્ટોક સારું પરફોર્મન્સ પણ આપી શકે છે. સેકન્ડ, મને એવું લાગી રહ્યું છે કે થોડું મિડ ટુ લાર્જ કે મીન્સ કે જે બજેટ છે એ બજેટ સુધી જો તમે હોલ્ડ કરી શકતા હો અને બજેટ બાદ જો નવું પરચેસ કરવું હોય તો ITC માં ધ્યાન આપવું જોઈએ. અત્યારે ITC ઓલરેડી જે અત્યારે નેગેટિવ છે એ ડિસ્કાઉન્ટ છે. મને એવું લાગી રહ્યું છે કે ITC તમને એક આગળ જતા સારું પરફોર્મન્સ આપી શકે છે. સેકન્ડ જે સ્ટોક છે એ એક્સિસ બેંક છે. દરેક ઘટાડે આ બેંકને ખરીદી કરવી જોઈએ. તમને આ બેંક એકાદ વર્ષમાં 920-925 સુધીનો ટાર્ગેટ બતાવી શકે છે. તો ITC અને એક્સિસ બેંક આ બે એવા શેર છે જેમાં તમે લાંબા ગાળે તમને એક સારું અને સેફ રિટર્ન મળી શકે છે. બિલકુલ. કાંતિભાઈ આપણી સાથે છે, તેમનો પણ પ્રશ્ન જાણે. કાંતિભાઈ, શું છે આપનો પ્રશ્ન? સાહેબને પ્રણામ. મારી પાસે 3 પ્રશ્ન છે. એક બહુ અગત્યનો પ્રશ્ન છે, હુડકો જે ખૂબ જ ખોટ જઈ રહી છે, તો એમાં એવરેજ કરવી કે ના કરવી? અને બીજું, TCS અને રિલાયન્સ એનો 4 મહિનાની આજુબાજુનો શું ટાર્ગેટ હોઈ શકે, કેટલા મળી શકે એ જરા જણાવવા કૃપા કરશો સાહેબ? ઓકે. સૌપ્રથમ હુડકોની વાત કરીએ તો ત્યાં ગયા ક્વાર્ટરમાં ફર્સ્ટ ટાઈમ એને લોસ પોસ્ટ કર્યો છે, પરંતુ આ એક ગવર્મેન્ટ PSU છે તો એને જોતા એવું લાગી રહ્યું છે કે કંઈ મોટા નેગેટિવ ત્યાં નથી આવવાના. હા, એવરેજ ના કરો, થોડી બજેટ આવી જવા દો અને બજેટમાં જે પણ ગવર્મેન્ટ હાઉસિંગ યોજના અંતર્ગત શું રિલીફ આપે છે એ જોઈ લો, ત્યારબાદ આપણે એમાં એવરેજનું ડિસિઝન લઈશું. રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સમાં અત્યારે થોડી વોલેટિલિટી છે, હાયર લેવલથી થોડું કરેક્ટિવમાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય તમામ એનર્જી સેક્ટર સાથે એસોસિએટેડ સ્ટોક છે, ત્યાં વીકનેસ જોવા મળી છે. એનું મુખ્ય રીઝન એ છે કે અત્યારે જે US અને ઈરાન વચ્ચે જે કન્સર્ન્સ ચાલી રહ્યા છે એના હિસાબે જે ક્રૂડની આયાતનું જે ખર્ચા છે વધી ગયા છે, કારણ કે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ એમના ઇન્સ્યોરન્સના ભાવ વધારી દીધા છે. સાથે જે પણ ઈરાન પાસેથી જે પણ શિપ આવે છે, જે પણ સેલ આવે છે એને મિલિટરીનું કે પછી નેવીનું પ્રોટેક્શન આપવું પડે છે, તો એના હિસાબે ક્રૂડને ઇમ્પોર્ટ કરવાની કોસ્ટ વધી ગઈ છે. તો થોડું તમને રિલાયન્સમાં ઇમિડિયેટ વોલેટિલિટી જોવા મળશે, પરંતુ એકાદ ક્વાર્ટરની વાત કરે તો 13-80 સુધીના ટાર્ગેટ તમને રિલાયન્સ બતાવી શકે છે. TCSની વાત કરે તો એમાં પરિણામો આવતા આ જે ક્વાર્ટર ચાલુ ક્વાર્ટરના પરિણામો છે આવતા મહિને આવવાના છે, તો ત્યાં સુધી હોલ્ડ કરો. આ પણ શેર 3280 સુધીના ટાર્ગેટ તમને બતાવી શકે છે. બિલકુલ. અને એક દર્શક મિત્રનો પ્રશ્ન લઈ લઈએ. રીટાબેન, આપનો સવાલ જણાવો. હેલો. હેલો જી, આપનો સવાલ જણાવો. જમના ઓટો 5380 ના ભાવે લીધા છે સ્પાર્ક.
જમના ઓટોની વાત કરે તો હાલમાં જે પરિસ્થિતિ છે ઓટો સેક્ટરમાં જે નેગેટિવિટીનો દોર ચાલી રહ્યો છે અંતર્ગત આ સ્ટોકમાં પણ એક વિકર મૂવ આવ્યો છે, પરંતુ મારા હિસાબે હવે ઓટો સેક્ટરમાંથી આ લેવલે નીકળવું થોડું વ્યાજબી નથી, કારણ કે ઓલરેડી બધા સ્ટોક હાયર લેવલથી 50% સુધીનું કરેક્શન આપી ચૂક્યા છે. પરંતુ આ સેક્ટરમાં જોઈએ તો તમે જો ઓટો એન્સિલરી પ્લે કરવા માગતા હો તો તમે અપોલો ટાયર કે મધરસન સુમી પરચેસ કરીને તમે આ પ્લે કરી શકો છો. મારા હિસાબે જમના ઓટોમાં કોઈ પણ ઉછાળ આવે એક્ઝિટ કરી લો, અને ઇક્વલી તમે મધરસન સુમી અને અપોલો ટાયરમાં ઇક્વલી ઇન્વેસ્ટમેન્ટ કરી દો. આ બંનેના ફંડામેન્ટલ કમ્પેરેટિવ જમના ઓટો કરતા બેટર લાગી રહ્યા છે. બિલકુલ. અને એક દર્શક મિત્રનો સવાલ જાણે, વૈભવભાઈ આપનો પ્રશ્ન જણાવો. જી વૈભવભાઈ, ચલો વૈભવભાઈ નો કદાચ સંપર્ક નથી થઈ શકતો, કઈ વાંધો નહીં, આપ ફરીથી પ્રયત્ન કરીને આપનો સવાલ અમને જણાવી શકો છો. વેલ રવિભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દર્શક મિત્રો બિઝનેસ પ્લસ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક લેવાનો, મળી એક શોર્ટ બ્રેક બાદ.